આખરે આવશે. તું અહીંયા બેઠી છે, હું ઘરમાં ગોતતો હતો તને. હા, હું તમને અહીંયા તો દેખાઉં નહીં ને, ઘરમાંથી ડોકું કાઢ્યું હોય ને તો સામે જ બેઠી હતી, પણ હવે નજર અહીંયા ન હોય ને તો બીજે ક્યાં હોય. તને ગોતતો હતો, બધી બાજુ જોયું પણ ન મળી, પછી આ બાજુ જોઈ કે બેઠી છે તો લાવ. મેં કીધું જાઉં, શું થયું? બસ આવીને ચાલુ જ થઈ જવાનું, સામેવાળાનું કંઈ જાણવાનું જ નહીં. જાણવા માટે તો કહું છું કે શું થયું છે ઘરમાં. આ છે ને પેલી દામિની, બાજુમાં રહે છે ને એ, એની રોજની એક ને એક માથાકૂટ કરી કરીને હવે મારું મગજ પાકી ગયું છે. પાકી ગયું છે એટલે? એટલે હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું, આઈ એમ ટાયર્ડ. પણ તો ઝઘડો કરે છે શું કામ? વાહ, મને આ જ આશા હતી તમારાથી. હું એમ નથી કહેતો કે વાંક તારો જ હોય, વાંક એમનો પણ હોઈ શકે, પણ આપણે એમની સામે બોલવું શું કામ જોઈએ? સાચી વાત, ભૂલ હોય તો પણ માફ કરી દેવાય. સાચી વાત છે તમારી, બોલવું જ ના જોઈએ. એ આજે કચરો ફેંકી ગઈ છે, કાલે ઘરમાં આવીને મને ઝાપટ મારી દે ને તોય મારે બોલવું જ ના જોઈએ. સાચો પાડોશી ધર્મ એને તો કહેવાય ને. પણ એવું કોણ કરી શકે કે ઘરમાં આવીને કોઈ ઝાપટ મારી જાય અને એ પણ વગર વાંકે? દામિની કરી શકે ને, દામિની બધું કરી શકે. તમને ખબર છે આ મારા નવા ચપ્પલ, ઝઘડો કરતા કરતા મારા નવા ચપ્પલ ફેંકી દીધા. અરે પણ તમે ઝઘડો વધાર્યો એટલે આવું બધું થયું હશે ને. એક કામ કરો ને, તમે મારી પાસે શું કામ બેઠા છો? દામિનીને બોલાવો, તમે બંને અહીંયા બેસો ને હું જાઉં. એવું નથી કહેતો, પણ તું વાતને સમજતી નથી. આ તારો મગજ છે ને, થોડો શાંત રાખ અને સમજવાની કોશિશ કર. સારું કર્યું એ બાને માન્યા તો ખરા કે મારી પાસે મગજ છે. હા, પાકી ગયેલો એટલે એમને વધારે નહીં બોલો. વધારે હું બોલવા જ નથી માગતો મીરા. હું તો એટલું જ કહેવા માગું છું કે અમુક જગ્યાએ આપણી પણ ભૂલ હોય અને વાત ત્યારે જ વધે જ્યારે બંને પક્ષ આમ સામ સામે આવી જાય ને ત્યારે. બસ સલાહ આપી દીધી, જો આપણા ઘર બાજુ એનો કચરો આવશે ને તો હું ઝઘડો કરવા જઈશ જઈશ ને જઈશ. કચરો આપણી બાજુ આવે તો રહેવા દેવો, ફરી પાછો પવન આવશે એટલે આગળ જતો રહેશે. તારે કઈ બોલવું નહીં તો પછી આગળ વાળા સાથે ઝઘડો થશે ને. આ બાજુ દામિની છે, બાજુમાં ઓલા કાંતાબેન છે, બે માંથી એક વાર તમારે ઝઘડો કરવાનો જ છે રોજ. કાંતાબેન ને ફક્ત એટલું કહી દેવાનું કે આ કચરો મારો નથી, બાજુમાંથી આવ્યો છે. પછી કાંતાબેન જોશે ને દામિની જોઈ લેશે. બીજું શું? આપણે એક કામ કરીએ ને, ઘરની બહાર એક બોર્ડ મારી દઈએ કે આ બાજુથી જે કચરો આવે ને એ દામિનીના ઘરનો હોય છે અને આ બાજુનો કાંતાબેનના ઘરનો. અમે તો વચ્ચે છે ને સુડી વચ્ચે સોપારી જેવા છીએ. ના, બોર્ડ થોડી મરે. તો હું એ જ કહું છું, બોર્ડ ના મારીએ ને તો બોલવું પડે. પણ બોલવામાં ને બાંધવામાં બહુ ફરક હોય છે. હે ઈશ્વર, ઈશ્વરને શું કામ યાદ કરે છે? ત્યારે ઈશ્વરને યાદ કરી આવોત ને તો મગજ શાંત થઈ જાત અને તમારી વાત કઈ વધત નહીં. સારું, મારી ભૂલ થઈ ગઈ. આવી જ રીતે જો એમની પાસે પણ માફી માંગી લીધી હોત ને તો એ તારા પગ ધોત. હા, તો હવે જાઉં ને, એમની માફી માંગી આવું અને આખી સોસાયટીમાં જેટલા ઘર છે ને એ બધાના ઘરે જઈને બે બે ત્રણ ત્રણ જણાની માફી માંગી લઉં. પણ ઘર તો જાજા છે અને વ્યક્તિઓ પણ જાજા હશે. હું આવીશ ને બે ત્રણ દિવસ પછી ઘરે, પાછી માફી તો માંગી લઉં બધાની. ના ના, રહેવા દે ને, બે ત્રણ દિવસ માટે તો બહુ લાંબુ થઈ જશે. આ તો આપણે એના માટે બોર્ડ મારવું હોય તો મારી દેવી કે ધીમે ધીમે બધા આવતા જજો, હું માફી માંગતી જઈશ. વાવ, તો જાઓ બનાવવા નાખ્યા હોય બોર્ડ, ઓર્ડર આપી દો. કઈ નહીં, જવા દે ને હવે. હા વાંધો નહીં, મજાક કરતો હતો. પણ હું મજાક નહોતી કરતી, હવે હદ થઈ ગઈ છે આદિત્ય. મને દામિનીનો સ્વભાવ સહેજેય નથી ગમતો. તો શું કરશું, મકાન ખાલી કરીને બીજે જતા રહીશું? હા. લે, કેવી વાત કરે છે, આ ઘરનું મકાન મૂકીને આપણે બીજે રહેવા જતા રહીશું? તો કઈ વાંધો નહીં, તમારા ઘરના મકાનમાં તમે રહો, મારા પપ્પાને ત્યાં જતી રહીશ. પણ આ પાડોશીના ઝઘડા માટે થઈને મારે શું કામ ભોગવવાનું? તો બદલી નાખો મકાન, નહીં તો એને સમજાય આવો ઘરે જઈને. સારું, હવે હું કંઈ કરીશ, બીજું શું. પણ તું કંઈ બોલતી નહીં, પ્લીઝ. હા, નહીં બોલું. હા, અને ઘરે ચાલ, ચા પીવી છે મારે. દામિનીને કહેવાય ને. તેવાંગ એકલો લાગે છે આજે ઘરે, મળી આવ. હલો. હા મહેન્દ્રભાઈ, મેં તમને કહ્યું છે ને એ પ્રમાણે ઓર્ડર લઈ લો. હા, અને બિલ બુક બનાવો ત્યારે બિલની અંદર એની સાઇન પણ કરાવી નાખજો. ઓકે ઓકે. હા, હું મોટાભાઈને વાત કરી લઈશ પછી.
નહીં નહીં, કોઈ જ ઓબ્જેક્શન નહીં આવે. યા, ડન છે. હા હા, ઓકે, પછી ફોન કરો. હલો, કોણ છે? અરે દામિની, તું અહીંયા અને એ પણ મારા ઘરમાં? ઘરે કોઈ નથી ને? હા, ઘરે કોઈ છે નહીં, પણ ભાભી હતા હમણાં કદાચ, એ હોય તો. હતા ને, તો હું કઈ થોડી તમારા ભાભીથી પીવું છું. આમ જો સામે આવે ને એટલે કઈ ભીતી નથી. હું જો સામે આવે કે ન આવે, પણ તું ડાયરેક્ટ મારા ઘરમાં, સારું નહીં લાગે. હું શું જવાબ આપીશ ભાભીને? ફાઇન, તો હું જાઉં. જો ન જા, તું તું આવી છે તો વાંધો નહીં, પણ ખાલી કહું છું હું તને કે પછી આ રીતે ન સારું લાગે એમ. અરે હવે હું આવી ગઈ છું તો 5 મિનિટ વાત કર ને. પણ નહીં, એને છે ને બીજી ચર્ચા જ કરવી છે. અચ્છા બોલ, શું વાત કરવી છે? અચ્છા, મારે એમને જ વાત કરવાની. હા તો છે ને, એવું છે કે અમે રિલેશનમાં છીએ, તું એકલી બોલ્યા કર, હું સાંભળ્યા કરીશ. નહીં નહીં, જો આપણે શું નક્કી કર્યું હતું કે આપણે બંને ફિલ્મ જોવા જવાનું છે. હા, પણ હમણાં હોલિડે નથી મળતો. હોલિડે મળશે ને એટલે આપણે બંને જણા મસ્ત પિક્ચર જોવા જઈશું. જિંદગીમાં અત્યાર સુધી તમને ક્યારે હોલિડે મળ્યો છે? હા, 2 વર્ષમાં મને યાદ નથી આવતું કે ક્યારે તમને હોલિડે મળ્યો હોય કે તમે રજા રાખી હોય મારા માટે. હમણાં ભાભી ફોન કરીને કહેશે ને કે દેવરજી મારે તમારું આ કામ છે, તો ફટનારાની રજા પાડી દેશે. પણ ભાભીની સાથે રહું છું ને હું, એમની સાથે ઘરમાં અમે લોકો રહીએ છીએ, પરિવાર છે અમારો, એટલે એમના માટે સમય કાઢવો જોઈએ. પણ હા હા, હું થોડી તમારા પરિવારમાં આવું છું, હું તો બહારની વ્યક્તિ છું. હા, મને ખબર છે તમારે મને કહેવાની જરૂર નથી. પણ મારા ઘરમાં તમારે આવવાની જરૂર શું છે? તું મારા ઘરમાં શું કરે છે? આ તમારા દેવરના લીધે. ભાભી તમે ખમો ને, હું સમજાવું છું ને. મારા ઘરમાં આવીને તમે ખાંડ કઈ રીતના માંગી શકો? અરે મારે નથી જોતી તમારા ઘરની ખાંડ. અરે પણ તમારે મારા ઘરમાં ખાંડ લેવા આવવાની જરૂર શું છે? અરે નથી જોતી તમારા ઘરની ખાંડ. જે મારા ઘરે ખાંડ માંગી? હાઉ ડેર યુ. અરે નથી જોતી તમારા ઘરની ખાંડ. શું ખબર કે આજે મને ખાંડ આપી દીધી અને એમાં ઝેર નાખી દીધું, તો હું તો મરી જઈશ. હા તો અમે ખાંડમાં ઝેર નાખીને જ આપીએ છીએ અને ખાઈએ છીએ, તો અહીંયા આવવાની જરૂર શું છે? આ બાજુમાં જાવ ને કાંતા માસી ને, ત્યાં અહીંયા શું છે? અમે બે વાત કરીએ છીએ ને, તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. ઓય, એમ વચ્ચે બોલવાની જરૂર નથી. આ મારા ભાભી છે, આ ઘરમાં રહે છે, મારી સાથે રહે છે, એટલે મારા ભાભીના પક્ષમાં જ હું બોલીશ. એ તો ભાભીની છે ને આરતી, ઉતારો ભાભીને, 100 કેસમાં મૂકી દ્યો. એ તારો પ્રશ્ન નથી, તું મારા ઘરમાં ઊભી છે, નીકળ ચાલ. હા નીકળ. મને કઈ શોખ નથી તમારા ઘરમાં આવવાનો. હા તો છે ને, મને એવું થયું કે તમારા દેવર અહીંયા ઊભા છે ને, મારે ખાંડ લેવા જાવ તો એટલે મને થયું કે અહીંયા આવીને લઈ જાવ. પણ ના, મારી ભૂલ થઈ ગઈ કે અહીંયા હું આવી જાય. ના પાડી થી ને, તમને ના પાડી થી કે અહીંયા ખાંડ લેવા આવવાની જરૂર શું છે? બાજુના ઘરે જાવ. પણ નહીં, તમને તો અહીંયા જ ખાંડ લેવા આવવી ગમે છે. અરે ભાઈ જાવ ને, તમારા ઘરે જાવ ને, ત્યાંથી ખાંડ લઈ લેજો. હા તો જતી રહેશે, એટલું સંભળાવવાની જરૂર નથી. ખાંડ ગઈ તમારે ઘરે નથી મળતી. ભાભી મને તો એ નથી સમજાતું કે બહાર દુકાન બંધ થઈ ગઈ છે કે આપણી ઘરે, આપણી ઘરે આવી આવીને ખાંડની ભીખ માંગે. બુદ્ધિ વગરની છે, એક નંબરની સાવ, એક નંબરની ભિખારણ છે. તે દિવસે મને એમ કહેતી હતી કે શનિવારીના ચપ્પલ છે, તો શું કામ મારા ઘરે ખાંડ લેવા આવી? આ તો શનિવારીના ચપ્પલ હતા, શનિવારીના ચપ્પલ પહેરતા હતા. તમે સમજી ગયા? તમે લોકો તમે વચ્ચે ન આવો. કેમ વચ્ચે ન આવું? મારું ઘર છે. બાંધવાનો શોખ અમને પણ નથી, તમે જતા રહો ને મેડમ. શું કામ ને ફરી ફરીને પાછા ખાંડ લેવા આવો છો? હા તો નહીં આવો હવે. બસ જાઓ જાઓ જાઓ. આ શું હતું? મને પણ એ હવે નહીં આવ ખાંડ લેવા. પહેલા તો મારી પાસે આવીને પ્રેમથી માંગી મને કે મને ખાંડ આપો. હવે મને થોડી ખબર હોય કે ખાંડ ક્યાં હોય ઘરમાં. હું એને એ જ સમજાવતો હતો કે મારા ભાભી ઘરમાં છે, આવશે તો એને ખબર પડી જશે કે તું મારા ઘરે ખાંડ લેવા આવી છે. પણ નહીં, એણે તો એની જીદ શરૂ રાખી. બોલો હું શું કરું આમાં ભાભી? તમે આવ્યા એટલે તરત જ હું એને ખીજાવવા માંડ્યો ને. મેં કીધું ને, બોલવા તો દ્યો. હા બોલો ભાભી બોલો. દેવાંગભાઈ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આઈ એમ ડબલ પ્રાઉડ ઓફ મી. તમે તો બાયડ્યુ કરતા કેવું સરસ લડતા હતા. આવું તો બાયડ્યુ લડાઈ ન કરતી હોય કોઈ આરે. પણ ભાભી બોલવું તો પડે ને, તમે જ કીધું હતું ને કે એક નંબરની નકચડી ભાભી. અરે પણ શું? ચૂપ. આ છે ને વાટકો લ્યો અને આમાં મને આપો ચા. ગયા મહિને તમે અમારા ઘરેથી ચા લઈ ગયા હતા, લાવો ચા. ઓ
હવે વાટકો મારો છે, હમે મારું નામ લખ્યું છે, ચાવાડી નીકળ. અરે ઈ વાટકો હું જ દઈ ગઈ હતી તમને. હા તમે તમે દઈ ગયા હોય તો તમારા વાટકામાં નામ અમારું કઈ રીતના હોઈ શકે? આ તો ચોરંટી, એ ચોરવાડી, એ ચોર ચોર. અરે ઈ વાટકામાં છે ને તમે અમારા ઘરે ચા લેવા આવ્યા હતા. એક મિનિટ, લઈ આવું છું તારી ચા, પછી નીકળ મારા ઘરમાં. એ જતી રહી, પીધો એટલે જાય. જોયું નહી તમે? બોલો, આવી દાદાગીરી ન ચાલે ને ભાભી. પડોશમાં રહીએ છીએ ને આ રીતના. શાંત થઈ જાઓ, હું અંદર જાઉં છું. બાપ રે, માંડ માંડ બચ્યો આજે. જો ભાભીને ખબર પડી ગઈ હોત તો ન જાણ્યા ઘરમાં શું થવાનું થાત. રહી ગયો આજે, સંભાળી લીધું આ દામિનીએ પણ.